हेलो फ्रेंड्स, आज ना 303 इंट्रोडक्शन टू अल्गोरिदम सब्जेक्टना विडियो लेक्चरनी अंदर मित्रों फरी एक बार तमारू स्वागत छे। तो आजना लेक्चरनी अंदर मित्रों आपणे सर्चिंगनी सेकंड जे टेक्निक छे एना विषे चर्चा करवाना छीए। तो फर्स्ट ऑफ ऑल सर्चिंग नी अंदर आपणे प्रीवियस लेक्चर नी अंदर लीनियर सर्च टेक्निक नी स्टडी कम्प्लीट करी हती एंड आजना लेक्चर नी अंदर मित्रों आपणे बाइनरी सर्च ने स्टडी करवाना छे, राइट। तो बाइनरी सर्च शू छे एंड एनु जे अल्गोरिधम छे ए अल्गोरिधम नी हेल्प थी आपणे जे पर्टिक्युलर एलिमेंट छे ए एलिमेंट लिस्टनी अंदर थी फाइंड करीशुं, राइट। तो मित्रों एक एक्जाम्पल आपूँ छूँ कि तमारी पासे वाइड रेन्जनी अंदर डेटा अवेलेबल छे एंड ए डेटा नी अंदर थी तमारे कोई पर्टिक्युलर एलिमेंट फाइंड करवानो छे, राइट। एक्जाम्पल जोईए तो टेलिफोन डिरेक्टरी छे मित्रों, अदरवाइज डिक्शनरी छे। तो कोई पर्टिक्युलर वर्ड तमारे डिक्शनरीमांथी फाइंड करवानो छे तो ईजीली आपणे ए वर्ड सुधी पहोंची शकीए छीए, राइट। केम? कारण के ए डेटा ऑलरेडी शॉर्टेड ऑर्डरनी अंदर मित्रों गोठवायेला छे, राइट। एंड इजीली आपणे जे सर्चिंग अप्लाय करीए छीए तो ए सर्चिंग एलिमेंट गोठवायેલા છે એટલે ઇઝીલી આપણે એ ડેટાને ફાઇન્ડ કરી શકીશું, રાઈટ। તો બાઇનરી સર્ચ ઇઝ અ ફાસ્ટેડ અલ્ગોરિધમ વિથ અ રન ટાઈમ કોમ્પ્લેક્સિટી ઓર્ડર ઓફ લોગ એન। કેમ એવું કહેવામાં આવ્યું છે મિત્રો? કારણ કે અહીંયા ઓલરેડી ડેટા અરેન્જ કરેલા છે ને એની અંદરથી કમ્પેર કરાવીને વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, રાઈટ। તો આ જે સર્ચિંગ ટેકનિક છે એનું અલ્ગોરિધમ ડિવાઈડ એન્ડ કોન્કર પ્રિન્સિપલ પર વર્ક કરે છે એન્ડ પ્રોપરલી જે ડેટા કલેક્શન છે, તમારી પાસે જે ડેટા પ્રોવાઈડ છે, રાઈટ, તો એ ડેટા કેવા છે? શોર્ટેડ એલિમેન્ટ અવેલેબલ છે, રાઈટ। તો બાઇનરી સર્ચ એ સર્ચિંગની એક ટેકનિક છે, તો એ સર્ચિંગ ટેકનિક અપ્લાય કરીને પર્ટિક્યુલર આઇટમ કમ્પેર કરીને આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ, રાઈટ। બટ એની ફર્સ્ટ કન્ડિશન શું છે? તો ડેટા કેવા હોવા જોઈએ? શોર્ટેડ હોવા જોઈએ, લિસ્ટના જે પણ એલિમેન્ટ છે એ કેવા હોવા જોઈએ? શોર્ટેડ હોવા જોઈએ મિત્રો। બાઇનરી સર્ચ લુક ફોર પર્ટિક્યુલર આઇટમ બાય કમ્પેરિંગ ધ મિડલ મોસ્ટ આઇટમ ઓફ ધ કલેક્શન। જે પણ કલેક્શન આપેલું છે તો એની મિડ વેલ્યુથી કમ્પેર થશે એન્ડ એ મશીનિઝમ થ્રુ તમે જે સર્ચ કી વેલ્યુ છે ફાઇન્ડ કરી શકશો। ઇફ અ મેચિસ અકર દેન ધ ઇન્ડેક્સ ઓફ આઇટમ ઇઝ રિટર્નેડ। જ્યારે તમારી મિડ વેલ્યુ સાથે જે સર્ચ ઇન્ડેક્સ વાઇઝ સર્ચિંગ થશે, રાઈટ, એન્ડ મિડ વેલ્યુ ઇક્વલ એ વેલ્યુ મળી જશે ત્યારે એ ઇન્ડેક્સ રિટર્ન કરશે એ વેલ્યુ, રાઈટ।
તો મિત્રો, ફર્સ્ટ તમારા માઇન્ડની અંદર ક્વેશ્ચન થાય કે હાઉ ટુ ફાઇન્ડ મિડ વેલ્યુ ઓફ એરે લિસ્ટ. આપણે એરે પર અપ્લાય કરીશું, રાઈટ? તો મિડ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવાની છે, રાઈટ? આપણને સેકન્ડ સ્ટેપ મળી ગયું કે બાઇનરી સર્ચ ફર્સ્ટ શોર્ટેડ એલિમેન્ટ હોવા જોઈએ, ત્યાં જ એ અપ્લાય થશે. લિસ્ટના ડેટા જે હોય એ કેવા હોવા જોઈએ? શોર્ટેડ ફોર્મમાં હોવા જોઈએ, રાઈટ? એન્ડ સેકન્ડ, જે પણ એરે લિસ્ટ છે તો એ એરે લિસ્ટની અંદર આપણે મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એ મિડ વેલ્યુ સાથે જે પર્ટિક્યુલર ઇન્ડેક્સ કમ્પેર થશે, જ્યારે ઇક્વલ વેલ્યુ મળી જાય છે ત્યારે એ ઇન્ડેક્સ રિટર્ન થશે, રાઈટ? હવે મિત્રો, કન્ડિશન આપવાની છે. શું કન્ડિશન છે? તો ઇફ મેચિસ અકર ધેન ધ ઇન્ડેક્સ ઓફ આઇટમ ઇઝ રિટર્નિંગ. એન્ડ સેકન્ડ, ઇફ ધ મિડલ આઇટમ ઇઝ અ ગ્રેટર ધેન આઇટમ, આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ વેલ્યુ ગ્રેટર છે મિડ વેલ્યુ કરતાં, તો આઇટમ ઇઝ સર્ચ ઇન અ સબ એરે ટુ ધ લિસ્ટ ઓફ લેફ્ટ, અધરવાઇઝ આઇટમ ઇઝ સર્ચ ફોર ઇન ધ સબ એરે ટુ લિસ્ટ રાઇટ ઓફ ધ મિડલ એર. સમજો મિત્રો, કે ઇફ મેચ અકર ધેન ધ ઇન્ડેક્સ ઓફ આઇટમ ઇઝ રિટર્નેડ. ઇફ ધ મિડલ આઇટમ ઇઝ ગ્રેટર ધેન ધ આઇટમ, તમારે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એ વેલ્યુ મિડ વેલ્યુ કરતાં ગ્રેટર હોય તો આઇટમ સર્ચ ક્યાં થશે? જે સબ એરે બની જશે. એન્ડ આઇટમ સર્ચ ક્યાં થશે? લેફ્ટ હેન્ડ સાઈડ. અધરવાઇઝ તમે રાઇટ હેન્ડ સાઈડ જે સબ એરે છે એની અંદરથી એ વેલ્યુ ફાઇન્ડ કરી શકો છો. હવે આ જે પ્રોસેસ છે સબ એરે એઝ વેલ અન્ટીલ સાઇઝ ઓફ સબ એરે રિડ્યુસ ટુ ઝીરો, ક્યાં સુધી આ પ્રોસેસ કરવાની છે? તો સબ એરેની સાઇઝ જે છે રિડ્યુસ ઝીરો, એટલે કે બંને જે કી વેલ્યુ છે, રાઈટ, એ કી વેલ્યુ હાઈ એન્ડ લો, હું સમજાવું છું નેક્સ્ટ, એ જ્યાં સુધી તમને ઝીરો ના મળે ત્યાં સુધી તમારી આ રિકર્સિવલી પ્રોસેસ થયા કરશે, રાઈટ? તો આ બાઇનરી સર્ચને મેં સમજાવ્યું, એને આપણે એક એક્ઝામ્પલ લઈને સમજીએ જેથી તમારા માઇન્ડની અંદર એ ક્વેશ્ચન ક્લિયર થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9, આપણે 9 એલિમેન્ટ સ્ટોર કરાવી શકાય એટલી સાઇઝ માટેનો એરે લીધેલો છે, રાઈટ? એન્ડ એની અંદર વેલ્યુ સ્ટોર છે મિત્રો 10 14 19 26 31 33 35 42 then 44, રાઈટ? તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો મિત્રો કે લિસ્ટના જે ડેટા છે એ ઓલરેડી શોર્ટેડ ફોર્મમાં અરેન્જ કરેલા છે, રાઈટ? એન્ડ હવે મારે આ લિસ્ટમાંથી કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ સર્ચ કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે મારે આ લિસ્ટની અંદરથી 31 ફાઇન્ડ કરવાના છે. તો હવે મારે બાઇનરી સર્ચ અપ્લાય કરવું છે તો કેવી રીતે થશે કામ? તો ફર્સ્ટ ઓફ ઓલ શું કામ કરવાનું છે? તો ફર્સ્ટ સ્ટેપ,
पॉइंटर सेट टू पॉइंटर्स लो एंड हाई। आपणे શું કરવાનું છે? ફર્સ્ટ લો એન્ડ હાઈ જે ટુ પોઈન્ટર છે એ સેટ કરાવીશું મિત્રો, રાઈટ? એન્ડ એની પોઝિશન ડિસાઈડ કરીશું મિત્રો। તો ફર્સ્ટ સ્ટેપ આપણે શું કરીશું, તો જે સર્ચિંગ એલિમેન્ટ છે, તમે ઇનિશિયલ એરે અહીંયા જોઈ શકો છો, સેટ ટુ પોઈન્ટર લો એન્ડ હાઈ એટ ધ લોએસ્ટ એન્ડ હાઈએસ્ટ પોઝિશન રિસ્પેક્ટિવ। તો અહીંયા એરે ઓફ 0 થી લઈને એરે ઓફ 8 સુધી એરેની સાઇઝ છે 9 એલિમેન્ટ સ્ટોર કરાયેલા છે મિત્રો, રાઈટ? તો અહીંયા લો જે ડેટા કઈ પોઝિશન પર સ્ટોર છે, તો એરે ઓફ 0, રાઈટ? એન્ડ એરે ઓફ 0 પર જે ડેટા સ્ટોર છે એ ડેટા છે 10, રાઈટ? એન્ડ હાઈ જે પોઝિશન છે એરેની, તો 8, એન્ડ એના લોકેશન પર જે ડેટા સ્ટોર છે એ વેલ્યુ છે 44, રાઈટ? તો સેટ ટુ પોઈન્ટર લો એન્ડ હાઈ એટ ધ લોએસ્ટ એન્ડ હાઈએસ્ટ પોઝિશન રિસ્પેક્ટિવલી। આપણે પોઈન્ટર સેટ કરાવી દીધા, હવે શું કરવાનું છે કે મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે। મિડ વેલ્યુ કેવી રીતે મળશે મિત્રો? તો મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2, જેથી આપણને મિડ વેલ્યુ મળી જશે, રાઈટ? તો હોલ જે એરે છે એ હોલ એરે પરથી આપણે શું ફાઇન્ડ કરીશું? મિડ વેલ્યુ ફાઇન્ડ કરીશું મિત્રો, રાઈટ? તો સેકન્ડ આપણે શું કર્યું મિત્રો? તો મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે હોલ જે એરે છે એને લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2 આપશો એટલે તમને મિડલ વેલ્યુ મળી જશે। સપોઝ 10 પ્લસ 44 ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ, રિઝલ્ટ શું મળશે? 54 ડિવાઈડ બાય 2, તો આપણને આન્સર મળશે 27, રાઈટ? એન્ડ મિડ વેલ્યુ આપણી એ રીતે તમે ફાઇન્ડ કરી શકો છો, રાઈટ? અહીંયા જે એક્ઝામ્પલ છે મિત્રો, તો એ એક્ઝામ્પલ તમે જોઈ શકો છો। રાઈટ, તો ફર્સ્ટ આપણે શું કરવાના છીએ, આપણા એરેના એલિમેન્ટ છે એ જે એલિમેન્ટની અંદર તમે 0 થી 9 ની અંદર ડેટા સ્ટોર થયેલા જોઈ શકો છો। એન્ડ સેકન્ડ સ્ટેપ આપણે એપ્લાય કર્યું છે મિડ ઇક્વલ ટુ લો પ્લસ હાઈ માઇનસ લો ડિવાઈડ બાય 2, રાઈટ? તો 0 પ્લસ 9 માઇનસ 0 ડિવાઈડ બાય 2 એટલે મિડ વેલ્યુ તમને કેટલા મળશે? 4, રાઈટ? પોઝિશન મળે છે 4, રાઈટ? એન્ડ 4 પોઝિશન પર ડેટા સ્ટોર થયેલા છે 27, સમજાય છે ફ્રેન્ડ? તો આપણે શું કામ કર્યું? મિડ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે
लो प्लस हाई डिवाइड बाय टू। तो अहीं जे एरे नी साइज छे राइट 0 प्लस 9 9 डिवाइड बाय 2 तो आपने एलिमेंट क्या मळे छे कई पोजिशन मळे छे 4th राइट वन साइड 5 वेल्यू एंड वन साइड 4 वेल्यू राइट। तो अहीं आपने वेल्यू सपोज मळे छे 4 मिडल वेल्यू एंड 4 जे मिडल वेल्यू छे एना पर डेटा स्टोर छे 1, 2, 3 एंड 4 26 जे एलिमेंट छे राइट। तो ए एलिमेंट आपने मळे छे मित्रों राइट 26। हवे શું કરવાનું છે મિત્રો તો આપણી મિડ વેલ્યુ ફાઇન્ડ થઈ ગઈ। હવે સમજો કે જ્યારે આપણને મિડ વેલ્યુ ફાઇન્ડ થઈ જાય છે તો હવે શું કરવાનું છે તો કમ્પેરિંગ મિડલ મોસ્ટ ઓફ આઇટમ ઓફ ધ કલેક્શન। મિડ વેલ્યુથી આપણે કમ્પેરિઝન કરીશું જો એ વેલ્યુ पर जे इंडेक्स पर स्टोर थयेली वेल्यू रिटर्न करवानी छे जो सरखी मळी जाए तो अदरवाइज ए जे की वेल्यू छे एनाथी ए ग्रेटर वेल्यू छे मिड वेल्यू थी तो तमे फाइंड करशो राइट साइड नो एरे अदरवाइज लेफ्ट साइड नो एरे राइट। तो आज एक्जाम्पल नी अंदर आपणे जोईए छीए मित्रों तो एक्जाम्पलनी अंदर तमने हाइट थयेला एलिमेंट जोवा मळी रह्या छे। सर्चिंग की तमारी आपेली छे 31। एलिमेंट कयो फाइंड करवानो छे आपणे 31 राइट एंड 31 जे एलिमेंट छे राइट तो ए 31 एलिमेंट 5th पोजिशन पर स्टोर छे। तो हवे मिड वेल्यू 27 एंड आ रूल फरीथी आपणे अप्लाय करीशुं राइट। तो एरे तमारो आ रीते सब एरे मां डिपार्ट थई जशे एंड एरे नी जे लोएस्ट वेल्यू छे एंड हाईएस्ट वेल्यू छे राइट तो एनी अंदरथी आपणे एलिमेंट फाइंड કરવાનું છે। હવે ફિક્સ થઈ ગયું કે આટલા એલિમેન્ટમાંથી આપણે એ વેલ્યુ જે છે 31 એ ફાઇન્ડ કરવાની છે રાઈટ। તો અહીંયા લો ટુ મિડ પ્લસ 1 અહીંયા લેફ્ટ સાઈડ સર્ચિંગ અપ્લાય થશે મિડ વેલ્યુથી રાઈટ ફ્રેન્ડ। તો અહીંયા શું આવશે મિડ પ્લસ 1 જો એ વેલ્યુ મિડ વેલ્યુ કરતાં ગ્રેટર હોય તો લેફ્ટ સાઈડ એન્ડ જે કી વેલ્યુ છે એના કરતાં મિડ વેલ્યુ ગ્રેટર હોય તો લેફ્ટ રાઈટ સાઈડ રાઈટ। તો હવે આપણું કામ ઇઝી થઈ જશે। હવે કયું જે ફોર્મ્યુલા છે એ એપ્લાય કરવાનું છે લો ઇક્વલ ટુ મિડ પ્લસ 1 પાછું અગેઇન મિડ ઇક્વલ ટુ લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2 એ આપણે એપ્લાય કરીશું આ સબ એરેની અંદર રાઈટ। તો એ એપ્લાય કરીશું મિત્રો એટલે 5 પ્લસ 9 14 થયા એન્ડ 14 ડિવાઈડ બાય 2 એટલે આપણને 7th નંબર મળશે રાઈટ। હવે મિડ વેલ્યુ તમારી 35 છે રાઈટ। તમે અહીંયા જોઈ શકો છો કે મિડ વેલ્યુ કઈ મળી આપણને
फाइव, राइट। तो ए जे 35 वेल्यू छे मित्रों, तो ए 35 वेल्यू एंड आपणे जे फाइंड करवानी वेल्यू छे, एटले के तमारी की वेल्यू 31 छे, जे फाइंड करवानी आइटम छे अथवा नंबर जे छे के कयो छे 31, तो ए बे सेम छे ना। तो हजी आपणे शुं करीशुं, हजी एक वार अप्लाय थशे। द वेल्यू स्टोर एट द लोकेशन 7 इज नॉट मैच, बंने वेल्यू सेम, मिड वेल्यू एंड की वेल्यू आपणे फाइंड करवानी छे सेम मळवी जोईए, अधरवाइज पाछू अगेन एना ए प्रोसेस करवानी छे सब एरे पर। तो हवे तमारो जे सब एरे छे ए पाछो 3 वेल्यू तमने मळी, राइट, 35 एंड 31, राइट। तो हवे शुं करवानुं छे, 5 + 7 डिवाइड बाय 2, तो 7 + 2 इक्वल टू 12 एंड 12 डिवाइड बाय 2 એટલે આપણને મિડ વેલ્યુ મળી 6, રાઈટ। તો 6 પર જે એલિમેન્ટ સ્ટોર છે 33, એ તમારી જે સર્ચ કી વેલ્યુ છે એ બંને સરખા છે ના। તો હજી મિત્રો આપણે શું કરીશું, જે કી વેલ્યુ છે એના કરતાં એ એલિમેન્ટ આપણે ફાઇન્ડ કરવાનો છે એ નાનો છે, તો આપણે કઈ સાઈડે પરફોર્મ થશે લૂપથી, રાઈટ। હવે આ બંને છે 5 + 6 ડિવાઈડ બાય 2, તો 6 + 5 ઇઝ ઇક્વલ ટુ 11 એન્ડ 11 ડિવાઈડ બાય 2, તો આપણને વેલ્યુ અહીંયા બંને વેલ્યુ 5th જે નંબર ફાઇન્ડ થશે, રાઈટ, એન્ડ એ વેલ્યુ આપણી સર્ચ વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ છીએ, રાઈટ। ઇઝીલી આપણે જે સર્ચ કરવાની હતી વેલ્યુ એ આપણને કેટ થઈ જાય છે, રાઈટ મિત્રો। તો તમને સમજમાં આવ્યું હશે એક્ઝામ્પલ, આના એક્ઝામ્પલની અંદર જે PDFમાં સમજાવ્યું એ જ વસ્તુ હું ફરીથી રિપીટ કરું છું મિત્રો, એટલે તમને પ્રોપર સમજમાં આવી જાય, રાઈટ। તો આપણે કી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે 31, રાઈટ। તો શું કરવું પડશે, પહેલાં મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની, રાઈટ। તો એરે ઓફ 0 એટલે કે 0 + 9, અહીંયા શું કરવું પડશે મારે, 0 + 9 ડિવાઈડ બાય 2, તો આપણને સપોઝ જે વેલ્યુ મળે છે 4 અને 5, બંને ત્યાંથી મિડ વેલ્યુથી બે એરે લિસ્ટ ડિપાર્ટ થશે, એટલે કે સબ એરે 2 મળે આપણને, રાઈટ। હવે શું કરવાનું છે, તો મિડ વેલ્યુથી તમારે જે સર્ચ કરવાની છે વેલ્યુ એ બંને વેલ્યુને સરખાવવાની છે, તે બંને વેલ્યુ સરખી છે, સપોઝ 4th પોઝિશન પર 26 સ્ટોર છે, તો 26 ઇઝ ઇક્વલ ટુ 31, નો, રાઈટ। ધેન સેકન્ડ કન્ડિશન શું છે, તો તમારે જે સર્ચ કરવાની છે વેલ્યુ એ વેલ્યુ કરતાં મિડ વેલ્યુ મોટી છે કે નાની છે, તો મોટી છે, તો તમારે જો એ વેલ્યુ મોટી હોય, રાઈટ, બિગર વેલ્યુ હોય, તો તમારે લેફ્ટ સાઈડ સર્ચિંગ અપ્લાય થશે, આ સાઈડના કોઈ એલિમેન્ટ પર સર્ચિંગ અપ્લાય થશે નહીં, રાઈટ મિત્રો। તો હવે તમને સમજમાં આવી ગયું હશે કે અહીંયા સબ એરે મળી ગયો આપણને, હવે ફરીથી
આ જે ફોર્મ્યુલા છે એ આપણે એપ્લાય કરવાનું છે, રાઈટ? તો 26 તમારી જે મિડલ વેલ્યુ છે, તો 31 to 44, એટલે 31 એ લોએસ્ટ એન્ડ હાઈએસ્ટ પોઝિશન 44, એટલે કે 1, 2, 3, 4 એન્ડ 5, રાઈટ? તો 0 + 5/2, 0 + 5/2, એટલે કે 3 પોઝિશન આપણને મળશે. તો અહીંયા 1, 2 એન્ડ 3, 3 પોઝિશન પર ડેટા કયા સ્ટોર છે મિત્રો? 35, રાઈટ? 35 એન્ડ 31 મિડ વેલ્યુ તમારી મળી, તો એ જે મિડ વેલ્યુ છે, રાઈટ? તો મિડ વેલ્યુ એન્ડ જે આઇટમ સર્ચ કરવાની છે બંને વેલ્યુ સરખી છે ના? તો હજી પાછું અગેન રિપીટેશન થશે, રાઈટ? તો ફરીથી આપણે ફાઇન્ડ કરીશું. હવે કેટલા ડેટા રહ્યા તમારા? 35, 31 એન્ડ 33, રાઈટ? તો આપણે 0 + 3/2, તો અહીંયા તમને શું મળશે મિત્રો? પોઝિશન મિડલ વેલ્યુ મળી રહેશે 33, રાઈટ? સોરી, 31 એન્ડ 33 લાસ્ટ બચ્યા, રાઈટ? તો અહીંયા કન્ડિશન અપ્લાય થઈ ને મિત્રો, કે 35થી એ વેલ્યુ સ્મોલ હોય તો રાઇટ હેન્ડ સાઈડે મૂવ થવા. તો હવે કેટલા એલિમેન્ટ બાકી રહ્યા? 31 એન્ડ 32. તો 0 + 2/2, તો અહીંયા 0 0 વેલ્યુ મળી ગઈ, એટલે વેલ્યુ ઓનલી બાકી રહી 31 પોઝિશન, રાઈટ? એન્ડ 31 એ તમારી કી વેલ્યુથી મેચ થશે, એટલે તમારી જે વેલ્યુ છે એ ફાઇન્ડ કરીને તમારા પાસે આવી જશે, રાઈટ? તો બાઇનરી સર્ચ એ સિમ્પલ ટેકનિક છે મિત્રો, રાઈટ? જેની મદદથી આપણે સિમ્પલી એરેના લિસ્ટના ડેટા ફાઇન્ડ કરી શકીએ છીએ, રાઈટ? હવે મિત્રો એનું અલ્ગોરિધમ ફરી એકવાર સમજી લઈએ, રાઈટ? તો ફર્સ્ટ સ્ટેપની અંદર આપણે 2 પોઇન્ટર વેલ્યુ ઇનિશલાઇઝ કરવાની છે એરેની અંદર, લો એલિમેન્ટ એન્ડ હાઈ. તો લો એલિમેન્ટ ક્યાં હશે? એરે ઓફ 0, એટલે કે ફર્સ્ટ પોઝિશન પર. એન્ડ હાઈ એ એન નંબર, સાઇઝ -1, એટલે કે તમને હાઈ વેલ્યુ મળી જશે, રાઈટ? હવે સર્ચ પરફોર્મ થશે તો કેવી રીતે? તો અહીંયા લો ગ્રેટર દેન ઇક્વલ ટુ હાઈ, રિપીટ સ્ટેપ 4. આ કન્ડિશન ટ્રુ હોય તો સ્ટેપ 4 અપ્લાય થવું જોઈએ, રાઈટ? થર્ડ સ્ટેપની અંદર શું કરવાનું છે? મિડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. મિડ વેલ્યુ કેવી રીતે ફાઇન્ડ કરવામાં આવશે? તો લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2, જે લોએસ્ટ ઇન્ડેક્સ છે એન્ડ હાઈ ઇન્ડેક્સ છે, એના ડિવાઈડ બાય 2 કરશો, એટલે તમને મિડ પોઇન્ટર એરેની અંદર મળી જશે, રાઈટ? હવે કમ્પેર કરાવવાનું છે કે જો જે આઇટમ અધરવાઇઝ જે સર્ચ કી છે એ સપોઝ એક્સ છે, રાઈટ? એન્ડ એ જે એક્સની અંદર જે વેલ્યુ છે સ્ટોર થયેલી એ મિડલ વેલ્યુ તમારી એરે ઓફ મિડ, એટલે કે મિડલ વેલ્યુ નાની હોય એક્સ કરતાં, એટલે સર્ચ કી કરતાં, તો શું કરવાનું છે? તો હાઈ પોઈન્ટ આઉટ મિડલ -1, અધરવાઇઝ લો
પોઈન્ટ આઉટ મિડલ પ્લસ વન. અધરવાઇઝ થર્ડ કન્ડિશન શું હોય કે જે સર્ચ કરવા આપણે વેલ્યુ આપેલી છે એ મિડ જ હોય તો ડિરેક્ટ મિડ વેલ્યુ પ્રિન્ટ થશે. રાઈટ ફ્રેન્ડ? હવે મિત્રો ફરી એકવાર એક્ઝામ્પલ જોવું હોય તો જોઈ લો કે 0 to 9ની અંદર ડેટા સ્ટોર થયેલા છે. 10, 14, 19, 26, 27, 31, 33, 35, 44, રાઈટ? એન્ડ આપણે આ ફોર્મ્યુલા અપ્લાય કરીએ છીએ એટલે મિડલ પોઈન્ટર આપણને 27 મળે છે, રાઈટ? પણ આપણી વેલ્યુ જે સર્ચ કરવાની છે 31 છે. તો હવે આ સાઇડના જેટલા પણ એલિમેન્ટ હશે એના પર બાઇનરી સર્ચ અપ્લાય થશે, રાઈટ? એન્ડ રિપીટેશન થશે જ્યાં સુધી તમને 31 ફાઇન્ડ ના થાય ત્યાં સુધી, રાઈટ? હવે આપણે પ્રોગ્રામ ડેવલપ કરીએ છીએ મિત્રો. તો અહીંયા પ્રોગ્રામની અંદર મિત્રો હું શોર્ટિંગ માટે પણ કોડ રાઇટ ડાઉન કરીશ, કારણ કે આપણે જ્યારે ડેટા એન્ટર કરાવીશું ત્યારે શોર્ટેડ ફોર્મમાં જ હોવા જોઈએ એવું જરૂરી છે. એન્ડ કોઈ યુઝર પોસિબલ છે કે શોર્ટિંગ ફોર્મની અંદર ડેટા ઇન્સર્ટ ના કરાવે તો પ્રોબ્લેમ અકર થશે બાઇનરી સર્ચની અંદર. તો આપણે શું કરીએ છીએ મિત્રો, શોર્ટિંગ માટે એક ફંક્શન ડેવલપ કરી દઈએ છીએ જેથી પરમેનન્ટલી એનું સોલ્યુશન આપણને મળી જાય. જ્યારે બાઇનરી સર્ચ તમે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવો, રાઈટ, તો ઇઝીલી વર્ક પરફોર્મ કરે. તો અહીંયા મને કેટલા ફંક્શન બનાવવા પડશે? ગેટ ડેટા, રાઈટ, ધેન વોઇડ શોર્ટ એન્ડ વોઇડ બાઇનરી સર્ચ, રાઈટ? ત્રણ ફંક્શન ડેવલપ કરીએ છીએ. હવે મેઇન ફંક્શનની અંદર મિત્રો આ ફંક્શનને હું કોલ કરાવું છું. CLR SCR get data તો ફ્રેન્ડ આપણે પ્રોગ્રામની અંદર મેઇન ફંક્શનની અંદર ગેટ ડેટા ફંક્શનને કોલ કરાવીશું, શોર્ટ ફંક્શન જે ડેવલપ કરીશું એને પણ કોલ કરાવીશું, રાઈટ? એન્ડ બાઇનરી સર્ચ ફંક્શન જે છે એને પણ આપણે કોલ કરાવીશું, રાઈટ? ધેન કેચ CH, રાઈટ? તો અહીંયા મારું મેઇન ફંક્શનનું કામ કમ્પ્લીટ છે. હવે મિત્રો મારે વોઇડ ગેટ ડેટા ફંક્શનની અંદર શું કામ કરવાનું છે? તો એરે લિસ્ટના ડેટા પ્રિન્ટ કરાવવાના છે, રાઈટ? તો શું કરીશું, ફોર લૂપ લઈશ, ધેન I ઇક્વલ ટુ 0, I લેસ ધેન N, then I plus plus. તમે અહીંયા ફિક્સ મિત્રો 10 સાઇઝ જે ડિફાઇન કરી છે એટલા એલિમેન્ટ n
એટલે કે એરેનો જે એલિમેન્ટ ઇન્સર્ટ કરવા માટે વેલ્યુ કેટલી ઇન્સર્ટ કરાવી શકશો? 10, રાઈટ? નંબર ઓફ વેલ્યુ 10 તમે એરે લિસ્ટની અંદર ઇન્સર્ટ કરાવી શકશો, રાઈટ? તો કેટલા એલિમેન્ટ પ્રિન્ટ થવા જોઈએ આ લૂપ વાઇઝ? તો પ્રિન્ટ એફ ધેન એન્ટર એલિમેન્ટ એરે આપણે એક્સેસ કરે છે, ધેન ઇન્ટીજર વેલ્યુ છે એટલે પર્સન્ટેજ ડી ઇઝ ઇક્વલ ટુ આઈ થ્રુ આપણે 1 by 1 ડેટા પ્રિન્ટ કરાવીશું, રાઈટ? હવે જે ડેટા ઇન્સર્ટ કરવા માટે વેલ્યુ આપે તો એને રીડ કરાવીએ છીએ સ્કેનએફ ફંક્શન થ્રુ પર્સન્ટેજ ડી એમ પર્સન એરે ઓફ આઈ. હવે જે વેલ્યુ ફાઇન્ડ કરવાની છે મિત્રો એ લિસ્ટમાંથી, એના માટે આપણે કોડ રાઇટ ડાઉન કરીએ છીએ. તો એન્ટર એલિમેન્ટ ફોર સર્ચ, સર્ચ માટે જે એલિમેન્ટ તમે આપશો એ એલિમેન્ટ અહીંયા શો અપ થશે, રાઈટ? એન્ડ એ એલિમેન્ટને સ્કેનએફ થ્રુ આપણે રીડ કરાવીએ છીએ, રાઈટ? આપણી એક્સ, રાઈટ? તો એક્સ વેરિયેબલ્સ એના માટે યુઝ કરવામાં આવે છે કે જે લિસ્ટમાંથી વેલ્યુ તમે ફાઇન્ડ કરવા માટે આપશો એ કોને મળશે? એક્સ, રાઈટ ફ્રેન્ડ? તો આ તમારું, સોરી, ગેટ ડેટા ફંક્શન કમ્પ્લીટ, રાઈટ? એનું કામ કમ્પ્લીટ. હવે શું કરવાનું છે મિત્રો? સપોઝ કે કોઈ યુઝર દ્વારા એ જે એલિમેન્ટ ઇન્સર્ટ કરવામાં આવે છે એ એલિમેન્ટ શોર્ટિંગ ફોર્મમાં ના હોય તો આપણે ડેટાને, ડેટા પર ઓલરેડી શોર્ટિંગ અપ્લાય કરીએ જેથી બાઇનરી સર્ચમાં કોઈ પ્રોબ્લેમ અકર થાય નહીં, રાઈટ? તો આઈ ઇક્વલ ટુ 0, આઈ લેસ ધેન એન, ધેન આઈ પ્લસ પ્લસ, સોરી, ઓકે. ફર્સ્ટ આપણે ઇનર ફોર લૂપ એન્ડ આઉટર ફોર લૂપ જે એક્સેસ કર્યું છે મિત્રો, રાઈટ? તો અહીંયા જે ઇક્વલ ટુ આઈ પ્લસ 1, ધેન જે લેસ ધેન એન, નંબર ઓફ એલિમેન્ટ જેટલા પણ છે એ બધા શોર્ટિંગની અંદર ગોઠવાવા જોઈએ, રાઈટ? હવે આપણે કન્ડિશન આપીશું કે ઇફ એરે ઓફ આઈ ગ્રેટર ધેન એરે ઓફ જે, તો શું કરવાનું મિત્રો? જો આવું હોય તો સ્વેપિંગ થશે. તો 10 ઇક્વલ ટુ એરે ઓફ આઈ, રાઈટ? એરે ઓફ, સોરી, એરે ઓફ આઈ, ઇક્વલ ટુ એરે ઓફ જે એન્ડ એરે ઓફ જે ઇક્વલ ટુ 10, રાઈટ? તો અહીંયા બે કી વેલ્યુ કમ્પેર કરવાની છે, અને જો વેલ્યુ મોટી હોય તો એ વેલ્યુ
આપણે સ્વેપ કરાવીશું, રાઈટ? એસેન્ડિંગ ઓર્ડરમાં ડેટાને ગોઠવવાના છે માટે. તો ફર્સ્ટ કમ્પ્લીટ, સેકન્ડ કમ્પ્લીટ, થર્ડ ફ્રેન્ડ કમ્પ્લીટ, રાઈટ? એન્ડ ઓપન કેટલા કરાયેલા છે એટલા ક્લોઝ કરવા પડશે. 1 2 3 4, 4 ઓપન કર્યા છે તો 4 ક્લોઝ કરવા પડશે, રાઈટ? તો આપણો શોર્ટિંગ માટેનો કોડ પણ કમ્પ્લીટ. હવે વોઇડ બાઇનરી સર્ચ ફંક્શન છે તો એની અંદર આપણે શું કરવાનું છે, તો ફર્સ્ટ લો ઇક્વલ ટુ 0 વેરીએબલ ઇનિશલાઇઝ કરી દઈએ છીએ, એન્ડ હાઈની પોઝિશન 1 હાઈ આપીએ છીએ, એન માઇનસ 1, રાઈટ? એન માઇનસ 1 મીન્સ કે એરેના જેટલા પણ એલિમેન્ટ છે એનાથી માઇનસ 1, અધરવાઇઝ તમે સાઇઝ માઇનસ 1 પણ લઈ શકો છો. દેન મિડલ એલિમેન્ટ માટે વેરીએબલ આપણે મિડલ એક્સેસ કર્યો છે, એન્ડ ફ્લેગ ઇક્વલ ટુ 0, રાઈટ? તો હવે શું કરીશું, વાઇલ કન્ડિશન આપીએ છીએ, ધેન લો લેસ ધેન ઇક્વલ ટુ હાઈ, રાઈટ? તો શું કરવાનું છે, જો લો વેલ્યુ જે છે તો એ લો વેલ્યુ પ્લસ, સોરી, લેસ ધેન ઇક્વલ ટુ હાઈ, કન્ડિશન આ ટ્રુ હોય તો શોર્ટિંગ સર્ચિંગ અપ્લાય થશે, રાઈટ? તો ફર્સ્ટ આપણે મિડલ એલિમેન્ટ ફાઇન્ડ કરીશું, લો પ્લસ હાઈ ડિવાઈડ બાય 2. આ ફોર્મ્યુલાથી આપણને મિડ વેલ્યુ ફાઇન્ડ થશે, રાઈટ? ધેન ઇફ એક્સ લેસ ધેન એરે ઓફ મિડલ એલિમેન્ટ, હવે મિત્ર અહીંયા કોડિંગમાં સમજો કે જો જે સર્ચ કી છે એનાથી વેલ્યુ નાની હોય તો શું કરવાનું હતું, તો હાઈ ઇક્વલ ટુ મિડલ માઇનસ 1, રાઈટ? હવે મિત્રો સમજો કે આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ, રાઈટ? તો ઇફ એક્સ લેસ ધેન એરે ઓફ મિડલ મીન્સ જે સર્ચ કી છે એની જે વેલ્યુ છે એ મિડલ વેલ્યુ નાની છે સર્ચ કી કરતાં, તો ફર્સ્ટ ઓફ ઓલ હાઈ પોઝિશન ક્યાં હશે, તો હાઈ 9 પર છે, રાઈટ? એન્ડ જે મિડ વેલ્યુ છે એ કેવી રીતે આપણે ફાઇન્ડ કરી, તો 0 + 9 ઇઝ ઇક્વલ ટુ ડિવાઈડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળે છે 5, રાઈટ? તો 5 જે પોઝિશન પર સ્ટોર થયેલા ડેટા છે 30 પર, રાઈટ? સોરી, ફર્સ્ટ આપણને જે મિડલ વેલ્યુ ફાઇન્ડ કરીએ છીએ તો 4th મળે છે, રાઈટ? મિડ એરે ઓફ એલિમેન્ટ કયો સ્ટોર છે, 27 એ 31થી નાના છે કે મોટા છે, તો 31 મોટા છે, તો કઈ કન્ડિશન અપ્લાય થશે મિત્રો, તો પ્રોગ્રામની અંદર જુઓ કે એક્સ એટલે કે જે કી વેલ્યુ છે એ મિડલ એલિમેન્ટથી જો લોઅર હોય તો મિડલ હાઈ ઇક્વલ ટુ મિડલ માઇનસ 1, અધરવાઇઝ આપણે શું કરીશું, તો એલ્સ
ईव एंड का तो सेकंड शू थे ग्रेटर हे मिड वेल्यू थी राइट तो मिड प्लस अहीं लो इक्वल टू मिडल प्लस वन राइट एंड एल्स फ्लैग इक्वल टू वन क्यारे कि ज्यारे जे एलिमेंट सर्च करो छो मित्रों एज एलिमेंट मिड वेल्यू हो तो डिरेक्ट आपने मिड वेल्यू फाइंड थी जाए तो सर्चिंग तमारू अप्लाय थशे ज नहीं मिड वेल्यू आपणे फाइंड करवानी छे राइट तो इफ हवे लास्ट कंडीशन से माटे आपीए छे फ्लेग इक्वल टू जीरो मीन्स प्रिंटेप आपणने वेल्यू मळी जाय छे बारनी कोई वेल्यू तमे एलिमेंट आपशो तो फ्लेगनी वेल्यू वन थशे राइट एंड फ्लेग इक्वल टू जीरो मीन्स एलिमेंट नॉट फाउंड राइट सॉरी फ्लेग वन अप्लाय थशे एटले एनो मतलब एवो थाय कि आपणे जे एलिमेंट फाइंड करवा मांगी छे आपणने मळी गया अने त्यां ब्रेक थशे राइट आगळ कोई सर्चिंग अप्लाय थशे नहीं राइट एंड जीरो मळे फ्लेग इक्वल टू तो बारनो कोई एलिमेंट लिस्ट की बारनी वेल्यू फाइंड करवा माटे यूजरे आपेली छे तो अहींया मेसेज प्रिंट थवो जोईए मित्रों यस एलिमेंट इज नॉट इन लिस्ट राइट आओ मेसेज आपणे प्रिंट करावी अदरवाइज एल्स मां प्रिंटएफ फंक्शन आपी दईसु मित्रों प्रिंटएफ एलिमेंट इज फाउंड एट पोजिशन इज इक्वल टू परसेंटेज बी अहींया आपणे आपीशुं मिडल प्लस एंड आपणो बाइनरी सर्च कम्प्लीट तो फाइलने सेव करीए छीए बाइनरी सर्च डॉट सी कंपाइल करिए छे प्रोग्राम मंत्र राइट कोड एरर छे एरर आवाने नो प्रॉब्लम ओके स्पेलिंग लखवामां तकलीफ करे छे टेम એવી જ એરરો હશે ફટાફટ આપણે ઓકે હાઈ અનડિફાઇન્ડ સિમ્બોલ હાઈ કોમાની જગ્યાએ એક્સેસ થઈ ગયું છે સોરી ઓકે આપણે 10 વેલ્યુ ઇન્સર્ટ કરાવીએ છીએ મિત્રો ઓકે હવે આની અંદરથી હું એલિમેન્ટ સર્ચ કરવા આપું છું સપોઝ કે 3 રાઈટ તો એની પોઝિશન મને ફાઉન્ડ થાય છે 1 કેમ
तो आपणे प्रोग्रामनी अंदर मित्रों पहला शॉर्टिंग नो कोडिंग राइट डाउन करू छे એટલે કે તમારા જેટલા પણ એલિમેન્ટ છે રાઈટ તો એ જે એલિમેન્ટ છે એના પર શોર્ટિંગ અપ્લાય થશે એટલે એરે ઓફ ઝીરો ઉપર થર્ડ એલિમેન્ટ સ્ટોર થશે એરે ઓફ વન ઉપર નાઇન એલિમેન્ટ સ્ટોર થશે રાઈટ એન્ડ આપણને શોર્ટિંગની અંદર ડેટા ઇનિશિયલી ગોઠવાઈ જશે રાઈટ એન્ડ આફ્ટર સર્ચ અપ્લાય થશે રાઈટ તો અહીંયા મિત્રો આપણે આજના લેક્ચરની અંદર બાઇનરી સર્ચ ને પ્રોપરલી સમજ્યા રાઈટ એન્ડ લેક્ચરના અંતે મિત્રો આજનો જે અસાઇનમેન્ટ ક્વેશ્ચન છે તો એ છે ઓકે ફ્રેન્ડ તો બાઇનરી સર્ચની જે ટેકનિક છે એને પ્રોપરલી મેં તમને સમજાવી તો બાઇનરી સર્ચ એક સર્ચિંગ ટેકનિક છે રાઈટ એન્ડ એફિશિયન્ટ જે બાઇનરી સર્ચનું અલ્ગોરિધમ કોઈ આઇટમને ફાઇન્ડ કરવા માટે શોર્ટેડ લિસ્ટમાંથી શોર્ટેડ લિસ્ટ પર અપ્લાય થાય છે રાઈટ એન્ડ એ વર્ક કેવી રીતે કરે છે રિપીટેડલી ડિવાઇડ ઇન હાફ ધ પોર્શન ઓફ ધ લિસ્ટ એટલે કે ડિવાઇડ એન્ડ કોન્કર જે અપ્રોચ મેં તમને શોર્ટિંગની અંદર સમજાવ્યો હતો તો એ અપ્રોચ થ્રુ આ અલ્ગોરિધમ વર્ક કરે છે એન્ડ તમારો જે કી એલિમેન્ટ છે એ કી એલિમેન્ટ ફાઇન્ડ કરીને આપણને રિટ્રાઈવ કરે છે રાઈટ તો અસાઇનમેન્ટની વાત કરીએ આજના લેક્ચરનું તો એ છે એક્સપ્લેન બાઇનરી સર્ચ અલ્ગોરિધમ ઇન ડિટેલ એટલે કે બાઇનરી સર્ચનો જે કોન્સેપ્ટ છે મિત્રો તો એ કોન્સેપ્ટ તમારે અલ્ગોરિધમ સાથે સમજાવવાનો છે એન્ડ આનું જે પ્રેક્ટિકલ છે એ પ્રેક્ટિકલ તમારે તમારી જર્નલ બુકની અંદર રાઇટ ડાઉન કરવાનો છે ઓકે થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ